વાપી પેપર મિલ કંપનીના જીએસટીના કામ માટે સુરત ખાતે જીએસટીના અધિકારીને મળવા આવેલ વાપીના ઉત્પલ પારેખે ખોટી ઓળખ કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશનર તરીકે આપી ભેરવાયો હતો. આ અંગે ડીજીજીઆઈ ઝોનલ યુનિટ ઇન્ટેલિજન્સ ઓફિસર પ્રશાંત વાત્સલ્યે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ઉત્પલ પારેખને ઠગાઈ ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા ઉત્પલ પારેખથી જે કાર્ડ મળ્યું હતું તેમાં ડેપ્યુટી ડાયરેક્ટર વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર નોર્થ બ્લોક ન્યૂ દિલ્હી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. આ આઈ કાર્ડ બીજા કોઈ વ્યક્તિએ બનાવી આપ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે વ્યક્તિનું નામઠામ લઈ તપાસ શરૂ કરી હતી અને નજીકના દિવસોમાં કાર્ડ આપનાર વ્યક્તિ પકડાશે તો ઘણી ચોંકાવનારી હકીકતો બહાર આવશે. વેસુ વીઆઈપી રોડ પર વ્હાઇટ બિલ્ડિંગ્સમાં જીએસટીની ઓફિસ આવેલી છે, જ્યાં શુક્રવારે બપોરે ઉત્પલ પારેખ જીએસટીના અધિકારીને વાપીની પેપર મિલ કંપનીના જીએસટીના કામની વાત કરી ફાઇલ જોવા માંગતો હતો, જેથી જીએસટીના અધિકારીએ તેના ઉપલા અધિકારી પાસે તેને લઈ ગયા હતા, જ્યાં તેણે પોતાની ઓળખ સેન્ટ્રલ ગવર્મેન્ટના કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશનર તરીકે આપી હતી. જીએસટી અધિકારીએ આ બાબતે શંકા ગઈ અને તેને કસ્ટમ વિભાગના કેટલાક ઓફિસરોના નામ પૂછતા ભાંડો ફૂટી ગયો હતો. જીએસટીના અધિકારીઓ તાત્કાલિક ઉમરા પોલીસને બોલાવી ઠગને પકડી દીધો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ઉત્પલ પારેખ વાપીમાં લેબર સપ્લાયરનું કામ કરે છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.